અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તો સાથે નીકળશે ત્યારે રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ત્યારે આજે ભગવાનના મોસાળ સરસપુર ખાતે મામેરાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ભગવાનના મામા બની હતી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ચોવીસ હજાર પોલીસ કર્મીઓ તૈનાત રહેશે સુરક્ષા અને બંદોબસ્તની સમીક્ષા માટે પોલીસ દ્વારા આજે રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ મામેરાનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું પોલીસ ભગવાનના મામા બની હતી પોલીસ જય રણછોડ ચોરના નાદ સાથે લઈને આવી હતી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળવાના સમયથી જ રિહર્સલ કર્યું હતું પોલીસની ચાલીસ ગાડીઓનો કાફલો જગન્નાથ મંદિરથી ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચ્યો હતો પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે બંદોબસ્તના કારણે કોઈ સામાન્ય નાગરિક હેરાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ પોલીસનો કાફલો સમગ્ર રૂટ ઉપર રવાના થયો હતો સરસપુર ખાતે પણ ભગવાન જગન્નાથજીના મામેરાનું રિહર્સલ યોજાયું હતું જેમાં ભગવાનના ત્રણ રથ સરસપુર ચાર રસ્તા ખાતે આવતા મંદિરથી ભગવાનનું મામેરું આવ્યું હતું આ મામેરામાં પોલીસ જ મામા બની હતી અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મામેરું લઈને આવી હતી ત્યારબાદ રથ મોસાળથી નીકળવાના રવાના થયા હતા ત્યારબાદ રથ મોસાળથી નીકળવા રવાના થયા હતા રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે જેમાં અઢાર શણગારેલા ગજરાજો એકસો એક ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ ત્રણ બેન્ડ વાજા રહેશે હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી બે હજાર જેટલા સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે કોરોનાના કેસો વધ્યા હોવાથી લોકો માસ્ક પહેરી અને દર્શન કરવા આવે મંદિરમાં પણ ત્રણ દિવસ લોકો સૌમાં લોકો આવે ત્યારે માસ્ક પહેરીને આવે રથયાત્રાનો એક પાંચ કરોડનો વીમો લેવામાં આવશે મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું હતું કે ઓગણત્રીસ ત્રીસ જૂન અને પહેલી જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે ઓગણત્રીસમી જૂને જેઠવદ અમાસા દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે જેથી સવારે છ વાગે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્નવેદી પ્રતિષ્ઠા કરવામાં આવશે સવારે સાડા સાત વાગે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે રોજ સવારે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ સંતોનો ભંડારો યોજાશે ભંડારા બાદ તમામ સાધુ સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે પહેલી જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી એકસો પિસ્તાલીસમી રથયાત્રા આ વર્ષે ખૂબમાં ખાસ રહેશે કારણ કે આ વર્ષે સુરક્ષાના વિવિધ પાસાઓ પર માઇક્રો પ્લાનિંગ સાથે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાનું એવું અભેદ આયોજન કરવામાં આવશે કે જે દેશના તમામ ધાર્મિક સ્થળો પર યોજાતી યાત્રાઓ માટે દાખલો બની રહે જગન્નાથનાથની નગરચર્યા બંદોબસ્તમાં આ વર્ષે પચીસ હજાર જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે ઉપરાંત દર વર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે જેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ સુરક્ષા ગોઠવવામાં આવશે